આરટીઓ કચેરી ખાતે 31 માર્ચ સલામતી સપ્તાહ દિની ઉજવણીના ભાગરૂપે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા ટ્રાફિક શાખા પશ્ચિમ કચ્છ ભુજ દ્વારા 31 રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ દિનની ઉજવણીના ભાગરૂપે ભુજ શહેરમાં આરટીઓ કચેરી ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બ્લડ ડોનેશન કેમ્પમાં સ્ટાફ લોકો, સંસ્થાના લોકો અને અરજદાર લોકો જોડાયા હતા અને બ્લડ ડોનેટ કર્યું હતું. આ બ્લડ ડોનેશન કેમ્પ રાખવાનો મુખ્ય હેતુ અકસ્માતમાં જે લોકોને લોહીની ઉણપ થતી હોય છે ત્યારે આ લોહી ઉપયોગમાં આવે અને માણસનો જીવ બચી શકે તે માટે કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ દિનમાં લોકોમાં જાગૃતિ આવે તે માટે અલગ અલગ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આમ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરી સરાહનીય કામગીરી કરવામાં આવી હતી. મારું નામ રાજેશ હરિલાલ શાહ છે, સંઘવી મોટર ડ્રાઇવિંગ સ્કૂલના પ્રમુખ છું અને ઓલ ગુજરાત ડ્રાઇવિંગ સ્કૂલ તરીકે કચ્છની અંદરના પ્રેસિડેન્ટ છું અત્યારે. હા, બ્લડ ડોનેશન જે કેમ્પ રાખવો છે એ બહુ જ સારો છે અને કચ્છ આખાને આવ્યને કરવામાં આવે છે કે આપણું બોર્ડર વિસ્તાર છે, ગમે ત્યારે ક્યારેય પણ જરૂર પડે લક્ષણ તો આપણી કચ્છની પ્રજા એને બ્લડ આપી અને એનો ઉત્સાહ અને બધું બનાવી શકે અને આપણે ઇન્ડિયાને એને સ્વરૂપ બનાવી શકીએ છીએ. અહીંયા બારેથી જે અરજદાર આવે છે એમનો કોઈ પણ લાભ લીધેલો છે, ઓલરેડી જે અહીંયા સ્ટાફ છે એનો કોઈ પણ લાભ લીધેલો છે, તથા તમામ સંસ્થા જે છે એ સંસ્થાના લોકો પણ લાભ લીધેલો છે. આ ચીજનું બ્લડ ડોનેટનો હેતુ એક જ છે કે એક્સિડન્ટની ટાઈમમાં બ્લડની જ્યારે જરૂર હોય છે અને ત્યારે એ બ્લડને ઉપયોગમાં આવે અને એ માણસનો એની જીવ બચાવી શકીએ છીએ. અને એક આપણી નૈતિક ફરજ આવવામાં આવે છે કે એ ડોનેટ આપવો બધાની ફરજમાં આવે છે. સરકાર દ્વારા 31મો રોડ સેફ્ટી ફેસ્ટિવલનું ધામધૂમથી ઉજવણી કરવામાં આવી 11 થી 17 દરમિયાન. જેમાં અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવે, જેવો કે સ્કૂલમાં સ્કૂલ મેળાનું આયોજન છે, પછી જ્યુબિલી ગ્રાઉન્ડે આપણે કેન્ડલ લાઇટ કાઢી રાતે, અને હાલ સમાપનના દિવસે આજે બ્લડ ડોનેશનથી આપણે એનું પૂર્ણાહુતિ કરીશું. અને હું આશા રાખું કે મારો બધો સ્ટાફ તો આપશે જ, અંદર એમાં જોડાશે અને સિંગલ ડ્રોપ છે બ્લડનું એ પણ કોઈની જિંદગી બચાવી શકે છે. તો હું આહ્વાન કરું છું કે ભાઈ જેમ બને મેક્સિમમ તમે જોડો અને મારા આ કાર્યક્રમને સફળ બનાવવા કરું છું.